તો હવે વાત કરીએ વિજાપુરની. ગાંધીજીને સૂતરનું કાપડ બનાવવાના વિચારે રેટિયો વિજાપુરમાંથી મળ્યો. ઓગણીસો 1917ના વર્ષમાં ભરૂચ ખાતે યોજાયેલ કેળવણી પરિષદમાં મહાત્મા ગાંધીએ ચરખા વડે સૂતરનું કાપડ બનાવવા માટેનો વિચાર પરિષદમાં હાજર રહેલા લોકો સમક્ષ મૂક્યો. તે સમયે પરિષદમાં હાજર મહાસાહસી ગંગાબાઈ રેન્ટુએ શોધી કાઢવાનું બીડું હાથમાં લેતા ઘણી શોધ બાદ મહારાજા સયાજીરાવ વખતના વિજાપુરમાંથી રેન્ટુઓ મળી આવ્યો હતો, જેમાં તે સમયે વિજાપુરમાં ઘણા કુટુંબો પાસે રેન્ટુઓ હતો, પરંતુ રૂની ગાંસડીને મળતા લોકોએ રેંટિયાને અભરાઈએ ચડાવી મૂક્યો હતો. વિધવા સાહસી એવા ગંગાબાઈએ રેંટિયાનો ઉપયોગ કરવા અને તેમાંથી કાપડ બનાવવા માટે તૈયાર કર્યો અને અહીં ગાંધીજીના પસંદના રેંટિયામાંથી વણાટ કરી કાપડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું, જેમાં વણકર સમાજ તેમજ મંસૂરી પિંજારા લોકોને કામ મળવાનું શરૂ થયું. આવા જ રેંટિયાના વિચારે ઘણા લોકોને રોજગારી પૂરી પાડી અને વિજાપુરમાંથી ગંગાબાઈએ ગાંધીજીના વિચારોને સફળ બનાવવા માટે વિજાપુરમાંથી રેટિયો શોધી કાઢ્યો, જે લાંબા સમય સૂતરનું વણાટવાળું કાપડ સમગ્ર ગુજરાતમાં વખણાયું અને ગંગાબાઈએ વિજાપુરમાં આ ભરાઈએ ચડાવેલા રેંટિયાને પ્રખ્યાત કર્યું અને એક વડીલના જણાવ્યા પ્રમાણે વિજાપુરના ખત્રીકુવા વિસ્તારમાં આવેલા મહોલ્લામાં રેંટિયાથી કાપડ બનાવવાનું શરૂ થયું અને ગાંધીજીએ અહીં મુલાકાતે આવેલા હાલ ઘણા સમય સુધી હાલના પ્રજાપતિ વાસમાં રહેતા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ઘરના વડીલ ચરખામાંથી કાંતેલ કાપડનો ઘણો ઉપયોગ કર્યો હતો, પરંતુ હાલ આ કુટુંબના ઘરમાં ભાડવા સિવાય કોઈ મરે નહીં. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે ચરખો તો ગાંધીજી માટે વિજાપુરમાંથી જ મળ્યો હતો તે સ્વતંત્ર દિવસની ઉજવણીમાં નોંધ સુધા લેવાય નહીં. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.